चैनल માં આપનું સ્વાગત છે। આ ચેનલ ને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો। આજે આપણે સાંભળીશું માંડલવાડી માં મમતાળી માંડલ ગામમાં હાજરા હજૂર બિરાજનારી માં ખંભલાવ માના ઇતિહાસની વાત। ઘણા વર્ષો પહેલાની આ વાત છે, જ્યારે ગુર્જર ધરામાં રાજા મૂળરાજ સોલંકીનું રાજ્ય ચાલતું હતું। તે સમયે સિદ્ધપુર પાટણમાં રુદ્ર મહાલયમાં દેવોના દેવ મહાદેવની શિવ પ્રતિષ્ઠાની વિધિ પૂર્ણ કરવા માટે ઉત્તર ભારતના જુદા જુદા પ્રદેશોમાંથી 1037 બ્રાહ્મણોના પરિવારને આમંત્રણ આપી ગુજરાતમાં તેડાવ્યા હતા। હવે આ શિવ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ પૂર્ણ થતાં જ મહેમાન રૂપે આવેલા બ્રાહ્મણોએ આજુબાજુના તીર્થધામોના દર્શન કરવા માટે જવાની ઈચ્છા થાય છે। તેથી આ બ્રાહ્મણો આજુબાજુના તીર્થધામોમાં દર્શન કરવા માટે જાય છે, ત્યારે તેની ગેરહાજરીમાં તેના કુટુંબીજનોએ તે પ્રદેશમાંથી દાન દક્ષિણા લીધી હતી। હવે આ બ્રાહ્મણો પાછા આવે છે અને આ વાત સાંભળે છે ત્યારે બ્રાહ્મણો વિચાર કરે છે કે આપણા પરિવારે અહીંનું અન્ન ખાધું છે, તો આપણે તેનું ઋણ ચૂકવવા માટે અહીં જ વસવાટ કરવો જોઈએ। આમ વિચારીને બધા જ બ્રાહ્મણો મૂળરાજ સોલંકી પાસે તેના મહેલમાં અહીં વસવાટ કરવા માટેની રજા લેવા માટે આવે છે। ત્યારે મહારાજે આ બધા જ બ્રાહ્મણોને અલગ અલગ ગામોમાં વસવાટ કરવા માટેની રજા આપે છે। તે વખતે કુત્સત ગોત્રના બે સહગોત્રી રાવલજી અને બે વ્યાસજી એમ ચાર કુટુંબને વિરમ ગામના માંડલગઢ તરીકે ઓળખાતા આજના માંડલ ગામમાં વસવાટ કરવાની રજા આપે છે। એવું કહેવાય છે કે રાવલમાંથી શુક્લ અને વ્યાસમાંથી ભટ્ટ આ ચારેય અટકવાળા બ્રાહ્મણો કુત્સસ ઋષિના વંશજ હોવાથી સગોત્રી છે। કુત્સસ ઋષિ અંગિરા ઋષિના વંશજ હતા કે બ્રહ્માના તે માનસ પુત્ર ગણાય છે અને ધર્મશાસ્ત્રમાં બ્રહ્મા સ્વયંભૂ ગણવામાં આવે છે। આ ઔદિત્ય સહસ્ત્ર બ્રાહ્મણોમાં ગામ કામ વગેરે ઉપરથી અટક આપવામાં આવતી હતી। ત્યારથી આ બધા જ બ્રાહ્મણો ઔદિત્ય બ્રાહ્મણ તરીકે ઓળખાયા। હવે માંડલવાળા કુત્સત ગોત્રના બ્રાહ્મણોમાં તેના કુળદેવી માં ચામુંડા ચોટીલા પર્વત પર બિરાજમાન હતા। માં ચામુંડા ભક્તોની રક્ષા કરનારી, માં અંતર્યામી, માં કરુણા કરનારી, માં ભગવતી, માં મહામાયા છે। ત્યારના સમયે ચોટીલા માં ચામુંડાના દર્શન કરવા જવું ખૂબ જ અઘરું હતું। એક તો ડુંગરાળ પ્રદેશ, ગીચ જંગલ ઝાડી, હિંસક પશુ, ચોર લૂંટારુઓનો ખૂબ જ ભય હતો, એટલો વાહન વ્યવહાર પણ હતો નહીં। તેથી બળદગાડા કે પગપાળા ચાલીને માના દર્શન કરવા જતા હતા। ત્યારે તેની સાથે તેઓ તલવાર, ભાલા, કટાર, તીર, કામઠા જેવા હથિયાર પણ તેઓ રાખતા હતા। માંડલના બ્રાહ્મણો પણ અનેકવાર માના દર્શન કરવા જતા હતા, ત્યારે રસ્તામાં ઘણીવાર જંગલી હિંસક પશુઓએ તેના ભોગ લીધા હતા। આવા બનાવો હવે બનવા લાગ્યા હતા। હવે દિવસો વીતતા ગયા, એક વખતની વાત છે, આ બ્રાહ્મણો વિક્રમ સંવંત 1340માં આસો મહિનાની નવરાત્રી પહેલા ચોટીલા પહોંચી જાય છે અને પહેલે જ નોરતે માં પાસે અન્ન જળ મૂકીને માને વિનંતી કરવા લાગે છે કે હે માં જગત જનની, માં ચામુંડા, તમે તો કૃપાળુ છો, દયાળુ છો, અંતર્યામી છો, હે માં તમને પ્રેમથી પોકારીએ તો ભક્તોને ભીડ પડે ત્યારે તમે ભક્તોની વહારે આવનારા છો, પરંતુ હે માં આ ભયંકર ઘનઘોર જંગલમાં તમારો અહીં વાસ છે, તમારા દર્શને આવતા અમારા ઘણા જ કુટુંબીજનોના હિંસક પ્રાણીઓએ અહીં જીવ લીધા છે, તો હે માં હવે અમે અમારા પરિવાર સાથે અહીં તમને પૂજવા નહીં આવીએ, આજથી તમારા ઋણમાંથી અમે અહીં મુક્ત થવા આવ્યા છીએ, અમારા બાળકો હવે આ જંગલમાંથી અહીં તમારા દર્શને નહીં આવે, હે માં આ સપ્તચંડી પાઠ સાથે અમારું આ છેલ્લું બલિદાન આપને આપીને અમે આ નવજળ પાત્રમાં મૃત્યુ પામી તમારા ઋણમાંથી મુક્ત થશું, હે માં તમે અમારા કુળદેવી તરીકે અમારી પૂજા સ્વીકારવી હોય
તો અમારા માંડલ ગામમાં આવો. હે માં, આટલી અમારી અરજ તમે સ્વીકારો. જો તમે માંડલ ગામમાં નહીં આવો તો આ નવજળ પાત્રમાં પડીને અમે અમારા પ્રાણનો ત્યાગ કરીશું. આટલું કહીને આ બ્રાહ્મણો માના ચંડી પાઠ કરવા બેસે છે. હવે એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ એમ કરતા કરતા સાતમે નોરતે સાંજના સમયે માં ચામુંડાએ બ્રાહ્મણોની અરજ સાંભળીને માં ચામુંડા હવન કુંડમાં પ્રગટ થાય છે અને બ્રાહ્મણોને દર્શન આપીને માં કહે છે કે અરે દીકરાઓ, હું તમારી ભક્તિથી ખૂબ જ પ્રસન્ન થઈ છું. હું તમને એક વચન આપું છું કે માંડલના સરોવરમાં હું પ્રગટ થઈશ. માગસર સુદ 14ના દિવસે હું તમારી કસોટી કરીશ. આટલું કહી માં ચામુંડા અંતર ધ્યાન થઈ જાય છે. હવે બધા જ બ્રાહ્મણો માના દર્શન કરી આનંદિત થઈ પૂજાપાઠ પૂર્ણ કરી માંડલ ગામમાં પાછા આવે છે અને આવીને ગામ લોકોને કહે છે કે માં ચામુંડાએ માંડલ ગામમાં આવવાનું વચન આપ્યું છે. હવે માંડલ ગામમાં અને આજુબાજુના ગામ લોકો માગસર સુદ 14ના દિવસની રાહ જોવા લાગે છે. વિક્રમ સંવંત 1340ના માગસર સુદ 14ના શુભ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સૂર્યોદય સમયે માંડલ ગામના તળાવની વચ્ચે એક ટેકરા પર માં ચામુંડા પ્રગટ થાય છે. વહેલી સવારમાં આ તળાવ ફરતે વૃદ્ધો, બાળકો, અનેક સ્ત્રી પુરુષો માના દર્શન કરવા ઉમટ્યા છે અને માના દર્શન કરીને બધા જ ભાવ વિભોર બન્યા છે. પરંતુ આ બ્રાહ્મણો હવે મૂંઝાય છે કે આપણે માને પૂજવા માટે આ જળાશયની વચ્ચે કેવી રીતે જઈશું. ત્યારે માં તેના બાળકોને મૂંઝાયેલા જોઈને માં અદ્રશ્ય થઈ જાય છે અને ગેબી અવાજમાં કહે છે કે અરે દીકરાઓ, હું તો તમારી પરીક્ષા કરતી હતી, તમે જરાય મૂંઝાશો નહીં. તમે અહીં આવીને તમારા ખંભા પર મને બેસાડીને તમે મને ગામમાં લઈ જાઓ. તમારા પરિવારના નાના બાળકોના રક્ષણ માટે તમને વિશ્વાસ બેસે તે માટે એક નાનું બાળક મારા ખોળામાં બેસાડીને હું આવી છું. તમારા ખંભા પર બેસીને હું ગામમાં આવીશ, તેથી મારું નામ હું ખંભલાવી ધારણ કરું છું. મારી એ નામે જ તમે પૂજા અર્ચના કરજો. માની અદ્ભુત ગેબી વાણી સાંભળીને બધા જ આનંદિત થયા અને આ બ્રાહ્મણોએ કેળસમા પાણીમાં જઈને માને ધૂપ દીપ કરી પુષ્પો ચડાવી માનું પૂજન અર્ચન કર્યું અને માને પ્રણામ કરી માને ખંભે બેસાડી વાજતે ગાજતે માં ચામુંડાને ગામમાં લાવ્યા. તેથી માં ચામુંડા માં ખંભલાઈના નામથી પૂજાય છે અને આ જળાશયમાં જે ટેકરા પર માં પ્રગટ થયા હતા તે સ્થાનને માં ચામુંડા દેવી ખંભલાઈનું સ્થાન કહેવાય છે. પછી બધા જ બ્રાહ્મણોએ માનું ત્યાં ભવ્ય મંદિર બંધાવ્યું. મંદિરમાં મહાદેવજી, ગણપતિજી, હનુમાનજીનું પણ સ્થાન છે. ભૈરવજી પણ માં પાસે બિરાજમાન છે. માંડલ ગામના તળાવે માં પ્રગટ થયા હતા તે તળાવને ખંભલાવ સરોવર તરીકે ઓળખાય છે. માતાજી બાળકને ખોળામાં બેસાડીને સ્વયંભૂ પ્રગટ મૂર્તિ રૂપે હાજરા હજૂર માં મંદિરમાં બિરાજમાન છે અને માં તેના સર્વે ભક્તોની સર્વે મનોકામનાઓને પૂર્ણ કરે છે. ખમ્મા ખમ્મા કહેવાને માં ખંભલાઈમાં આવો ને આવી જગત જનની માંડલવાળી માં મમતાળી રાવલના હૃદયામાં રહેનારી કરુણા કરનારી કૃપા વરસાવનારી માં ખંભલાવ માને ઘણી ઘણી ખમ્મા હો. તો બોલો ખંભલાવ માતે કી જય.